નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દલસાણિયા નિરંજન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 કોમર્સ ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 8 એટલે કે યુનિટ 8 રીડ 1 ફોર યુથ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. હવે ફોર યુથ જે પાઠ છે એ ફ્રીડમ ઉપર છે, જેને આપણે કહીએ સ્વાધીનતા. બરાબર, સ્વાધીનતા એટલે કે જેને આપણે બીજો શબ્દ છે આઝાદી, આવો પણ આપણે છે એ શબ્દ વાપરી શકીએ છીએ. પણ અહીંયા જે આઝાદીની વાત છે એ માનસિક, જે આપણે પર્સનલી ઇન્ડિવિજ્યુઅલ જે આઝાદી છે એના વિશેની વાત છે. આના લેખક છે જે કૃષ્ણમૂર્તિ. કૃષ્ણમૂર્તિએ શિક્ષણમાં જે આઝાદીની જે વાત કરવામાં આવી છે એ આ પાઠમાં આવરી લેવામાં આવી છે. આ પાઠ છે એ જે શિક્ષણમાં જે આપણે એમ કહીએ ને કે એક પ્રકારનો જે ગાડેરિયો પ્રવાહ છે, અને એ ગાડેરિયા પ્રવાહમાં બધા વિદ્યાર્થીઓ છે એ એક જ દિશામાં ચાલે છે. માની લ્યો કોઈ વ્યક્તિ છે એ કોમર્સ સિલેક્ટ કરે છે તો બધા વિદ્યાર્થીઓ કોમર્સમાં જાય છે. કોઈ વિદ્યાર્થી આર્ટ્સ પસંદ કરે છે તો બધા વિદ્યાર્થીઓ છે આર્ટ્સમાં જાય છે. તો કહેવાનો અર્થ એ કે વ્યક્તિ છે એ બીજાના કહેવાથી પોતે સિલેક્શન કરે છે. હવે આપણા વિચારો ઉપર જો કોઈનું બીજાનું પ્રભુત્વ હોય તો આપણે સ્વાભાવિક રીતે આઝાદ નથી. કારણ કે જ્યારે વ્યક્તિ છે પોતાની રીતે જ્યારે વિચારશે ત્યારે જ છે વ્યક્તિ આઝાદ રહેશે. તો આપણે આ પાઠમાં છે એ જે શિક્ષણમાં જે આઝાદી હોવી જોઈએ એના વિશે આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલાં તમને જે સ્પેલિંગ આપેલા છે, હું પાઠમાં છે થોડુંક આગળ જેમ આપણે ચાલશું તેમ તમને ડિટેલમાં છે માહિતી આપીશ. પહેલાં છે સ્પેલિંગ. સ્પેલિંગ તો તમને ખ્યાલ જ છે, સ્પેલિંગ અને ગ્રામર એ ઇંગ્લિશનો પાયો કહેવાય છે. તો સૌથી પહેલાં તો તમારે છે એ તૈયારી કરવી પડશે. એટલે તમને જે સ્પેલિંગ પહેલાં આપવામાં આવેલા છે એ સ્પેલિંગ છે વ્યવસ્થિત, એવું લાગે તો જો સ્ક્રીનને પોઝ કરી નાખવાનું. બરાબર, સ્ક્રીન પોઝ કરીને પહેલાં વ્યવસ્થિત જે સ્પેલિંગ છે જોઈ લેવા. સ્પેલિંગ તમને આવડશે એટલે ત્યાર પછી છે એનું જે ટ્રાન્સલેશન છે એ ચોક્કસ છે આવડશે. બરાબર, એટલે એ પણ એક ખાસ ધ્યાન રાખજો કે સ્પેલિંગ બધાએ જે વ્યવસ્થિત પાકા કરવાના છે. હવે આપણો જે પહેલો પેરેગ્રાફ છે એ ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. મેં તમને કીધું અગાઉ પણ આના લેખક છે જે કૃષ્ણમૂર્તિ, જેને શિક્ષણમાં જે આઝાદી હોવી જોઈએ, જે સ્ટુડન્ટ્સને પોતાની રીતે શું કરવું શું ન કરવું એનો અધિકાર છે એ અહીંયા સમજાવે છે. કે વ્યક્તિ છે પોતે જ્યારે પોતાની રીતે જ્યારે ડિસિઝન લે અથવા તો કોઈ નિર્ણય લે અને પોતે એમાં આગળ વધે તો એ સાચી આઝાદી કહેવાય છે. અહીંયા એના વિશે વાત કરવામાં આવી છે. હવે જે કૃષ્ણમૂર્તિ છે એ આપણી સાથે ચર્ચા કરે છે, ત્યાંથી સ્ટાર્ટ કરીએ છીએ. અહીંયા છે કે આઈ વુડ લાઈક, શું લખ્યું છે, આઈ વુડ લાઈક ટુ ડિસ્કસ. ડિસ્કસ કરવું એટલે શું થાય, ચર્ચા કરવી. વિથ યુ એટલે તમારી સાથે, ધ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ. પ્રોબ્લેમ એટલે સમસ્યા, ફ્રીડમ એટલે આઝાદી. પણ જો તમે અહીંયા આઝાદીની જગ્યાએ સ્વાધીનતા શબ્દ જો વાપરો તો પણ વાપરી શકો છો તમે. બરાબર, એટલે અહીં શું કહે છે પહેલા વાક્યમાં કે આઈ વુડ લાઈક ટુ ડિસ્કસ વિથ યુ ધ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ, કે મને તમારી સાથે આઝાદીની સમસ્યા અથવા સ્વાધીનતાની સમસ્યા વિશે ચર્ચા કરવી ગમશે. અહીં ડિસ્કસનો મિનિંગ શું થશે, ચર્ચા કરવી. અહીંયા યુવાનો સાથે ચર્ચા કરે છે. જો પાઠનું હેડિંગ જ એવું છે ફોર યુથ, એટલે કે યુવાનો માટે. કારણ કે યુવા અવસ્થા એક એવી છે કે જ્યાં યુવાને વિચારવાનું હોય છે કે એને કઈ દિશામાં જવું. એટલે અહીંયા અને આમે દેશનું જો સાચી સંપત્તિ હોય,
कोई पण प्रदेश होय, राज्य होय के जिल्लो होय, तालुको होय के पछी गामडो होय, कोई पणनी जो साची संपत्ति होय तो युवा धन छे। એટલે અહીંયા યુવાનો સાથે છે, ફોર યુથ પાર્ટનું નામ છે યુવાનો માટે। ઇટ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ, તે ખૂબ જ જટિલ સમસ્યા છે। આ જટિલનો મિનિંગ શું થાય કે જે કોઈ દી એનું સોલ્યુશન ન આવે અથવા આવતા વાર લાગે એને શું કહેશું આપણે, જટિલ કહેશું। કારણ કે આજ સુધી ઘણા બધા નિષ્ણાંતોએ એના વિશે વાતો કરી છે, ચર્ચા કરી છે, પુસ્તકો લખાણા છે, ગ્રંથો લખાણા છે, પણ આજ સુધી જે આઝાદીનો સાચો અર્થ છે એ કદાચ સમજવામાં હજુ સુધી એક વ્યક્તિ તરીકે આપણે હજુ એમ કહેવાય ને કે કાચા પડીએ છીએ। એટલે અહીંયા કીધું છે કે ઇટ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ, તે એક ખૂબ જટિલ સમસ્યા છે। નીડિંગ ડીપ સ્ટડી, નીડિંગ એટલે જરૂરી, નીડિંગનો મિનિંગ શું થશે, જરૂરી। ડીપ સ્ટડી, ડીપ એટલે ઊંડું, સ્ટડી એટલે અભ્યાસ, કે તેમાં ઊંડા અભ્યાસની જરૂર છે। શું કહે છે, તેમાં ઊંડા અભ્યાસની જરૂર છે। એ તો આપણે આ પાઠમાં છે, ઊંડા અભ્યાસમાં જશું જ, બરાબર। પણ વિદ્યાર્થી મિત્રો, એક વાત તમને ખાસ જણાવી દઉં કે આમાં જ્યારે આપણે આના જે ડીપ સ્ટડી કરશું ત્યારે થોડોક આ ટોપિક છે થોડો કોમ્પ્લિકેટેડ તો છે જ, કોમ્પ્લિકેટેડ મીન્સ કે થોડો કોમ્પ્લેક્સ તો છે જ। એટલે ખાસ સમજો કે આ પાઠનો હેતુ શું છે, હેતુ થોડો આગળ આવશે, બરાબર। નીડિંગ ડીપ સ્ટડી એટલે કે ઊંડા અભ્યાસની જરૂર છે, એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ અને સમજણ, કે તેમાં ઊંડા અભ્યાસ અને સમજણની જરૂર છે। આગળ શું કહે છે કે વી હિયર મચ ટોક અબાઉટ ફ્રીડમ, હિયર એટલે સાંભળવું, ટોક એટલે વાત, અહીં ટોકનો મિનિંગ શું થાય, વાત, અબાઉટ ધ ફ્રીડમ, કે આપણે આઝાદીની વાતો સાંભળીએ છીએ। કયા કયા પ્રકારની આઝાદી, તો કે રિલિજિયસ ફ્રીડમ, ધાર્મિક આઝાદી, એ તો આપણા બંધારણમાં જ છે। જે પ્રકારની આપણને જ્યારે 1947માં જ્યારે આપણે આઝાદી મળી અને આપણું બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યાર પછી, અને જે આપણને મૂળભૂત જે હક અથવા જે અધિકારો જે કહીએ એમાં જ રિલિજિયસ ફ્રીડમ છે આપણે આપી દેવામાં આવ્યું હતું। એટલે ધાર્મિક આઝાદી એની પણ આપણે ચર્ચા સાંભળીએ જ છીએ, એન્ડ ધ ફ્રીડમ ટુ ડુ વોટ વન વુડ લાઈક ટુ ડુ, આ એક ભાષણ તર ખાસ ધ્યાન રાખજો, એન્ડ ધ ફ્રીડમ ટુ ડુ વોટ વન વુડ લાઈક ટુ ડુ, અને એવી આઝાદી કે જે કોઈ વ્યક્તિને એ કાર્ય કરવું ગમે છે। મીન્સ કે આજે વ્યક્તિ જે પણ કાર્ય કરવું ગમે છે, તે ધંધો છે, વ્યવસાય છે, કોઈ પણ નોકરી છે, એ કોઈ પણ કરી શકે છે, બરાબર, એવી પ્રકારની ભારતમાં આઝાદી છે જ। આગળ જોઈએ, વોલ્યુમ્સ હેવ બીન રિટર્ન, અહીંયા જો વોલ્યુમ્સ એટલે ઘણા વિદ્યાર્થીઓ વોલ્યુમ્સ એટલે ઓલું વોલ્યુમ્સ નહીં કે જે અવાજ વધારવા માટે, અહીંયા વોલ્યુમ્સ એટલે એનો મિનિંગ થાય ગ્રંથો, પુસ્તકો। વોલ્યુમ્સ હેવ બીન રિટર્ન ઓન ઓલ ધીસ બાય સ્કોલર્સ, સ્કોલર્સનો મિનિંગ થાય નિષ્ણાંતો, કે નિષ્ણાંતો દ્વારા છે ઘણા બધા એટલે કે ગ્રંથો લખવામાં આવેલ છે, ઘણા નિષ્ણાંતોએ આઝાદી વિશે ઘણું બધું લખ્યું છે। લાઇબ્રેરીમાં કદાચ પુસ્તકના થોથાના થોથા હશે આઝાદી વિશે, પણ કદાચ લોકો હજી એનો ડીપલી સ્ટડી કરતા નથી। આગળ શું કહે છે, બટ આઈ થિંક, પણ મને હું એવું વિચારું છું, જો અહીંયા આઈ થિંક શબ્દ છે, થિંકનો મિનિંગ થાય વિચારવું અથવા લાગવું, બટ આઈ થિંક વી કેન અપ્રોચ, અપ્રોચનો મિનિંગ શું થાય, અભિગમ, અપ્રોચનો મિનિંગ શું થશે, અભિગમ, આપણો અભિગમ શું છે, એટલે મીન્સ કે આપણે એના વિશે શું વિચારીએ છીએ, બટ આઈ થિંક વી કેન અપ્રોચ ઇટ વેરી સિમ્પલી એન્ડ ડાયરેક્ટલી, પરંતુ મને એવું લાગે છે
કે આપણો અભિગમ છે સરળ અને સીધો હોઈ શકે છે, કે આપણે આપણો અભિગમ સીધો અને સરળ રાખી શકીએ છીએ. આપણે તો આપણો અભિગમ છે આઝાદી પ્રત્યે સીધો, કે ભાઈ આઝાદી એટલે મીન્સ કે આપણે જ્યાં ફરી શકીએ છીએ, ગમે ત્યાં જઈ શકીએ છીએ, ગમે તે વ્યવસાય કરી શકીએ છીએ, મનપસંદ ધર્મ પાડી શકીએ છીએ, આપણી સંસ્કૃતિનું જાળવણી કરી શકીએ છીએ. આવા આ બધા તો આપણે આપણે આઝાદી છે એ બંધારણમાં પ્રાપ્ત છે. આપણું જે કોન્સ્ટિટ્યુશન છે એટલે મીન્સ કે બંધારણ છે, એમાં આપણને બધા અધિકારો મળેલા છે. આગળ જોઈએ, એન્ડ પરહેપ્સ ધેટ વિલ બ્રિંગ અસ ટુ રિયલ સોલ્યુશન. બ્રિંગ અસ એટલે લઈ જવું, રિયલ એટલે વાસ્તવિક, અને સોલ્યુશન એટલે નિરાકરણ, અને તે કદાચ આપણને વાસ્તવિક નિરાકરણ સુધી લઈ જશે. તો આ હતો પહેલો પેરેગ્રાફ કે જેમાં લેખક છે એ આઝાદી વિશે સમજાવે છે કે આઝાદી શું છે અને કઈ આઝાદી વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે. આગળ જોતા બીજો પેરેગ્રાફ છે. આ પેરેગ્રાફમાં છે એ એક ઉદાહરણ આપેલું છે, એક સારી પ્રાકૃતિક દ્રશ્યનું એક ઉદાહરણ અહીંયા આપેલું છે, અને એ ઉદાહરણ દ્વારા લેખક અહીંયા સમજાવે છે. જોઈએ છે શું ઉદાહરણ છે. અહીં શું કીધું છે, આઈ વન્ડર. વન્ડર એટલે મને નવાઈ લાગે. વન્ડરનો મિનિંગ શું થાય, નવાઈ અથવા આશ્ચર્ય, જેને બીજો મિનિંગ થાય સરપ્રાઈઝ, પણ તમે શબ્દ લખી શકો. આઈ વન્ડર ઇફ યુ હેવ એવર સ્ટોપ ટુ ઓબ્ઝર્વ. સ્ટોપ કરવું એટલે બંધ કરવું, ઓબ્ઝર્વ કરવું એટલે નિરીક્ષણ કરવું. ધ માર્વેલસ ગ્લો, માર્વેલસ એટલે અદ્ભુત, અને ગ્લો એટલે ચમક. ઇન ધ વેસ્ટ, વેસ્ટ એટલે પશ્ચિમ, કે મને નવાઈ લાગે જો તમે હંમેશા પશ્ચિમમાં અદ્ભુત અદ્ભુત છે એ ચમકનું નિહાળવાનું બંધ કરી દો. એઝ ધ સનસેટ્સ, સૂર્યોદય વખતે. એટલે આખું ભાષાંતર એમ થાય કે મને નવાઈ લાગે જો તમે સૂર્યોદય વખતે પશ્ચિમમાં છે અદ્ભુત ચમક નિહાળવાનું બંધ કરી દો, અથવા તો નિરીક્ષણ કરવાનું બંધ કરી દો. જો અહીંયા તમે ઓબ્ઝર્વરના બે મિનિંગ લઈ શકો, નિરીક્ષણ કરવું થાય અને નિહાળવું થાય. નિહાળવું કદાચ અહીં ઓબ્ઝર્વરની જગ્યાએ વોચ પણ શબ્દ મૂકી શકે, બરાબર. અહીં ઓબ્ઝર્વ જે છે એની જગ્યાએ વોચ શબ્દ પણ વપરાઈ શકે. એટલે અહીંયા લેખક એવું કહે છે કે મને નવાઈ લાગે જો તમે સૂર્યાસ્ત સમયે પશ્ચિમમાં અદ્ભુત ચમક નિહાળવાનું બંધ કરી દો. તો કોઈ બંધ ન કરે, કારણ કે સૂર્યાસ્ત સમય, સૂર્યોદય અને સૂર્યાસ્ત એવા બે સમય છે કે જેમાં લોકોને એ દ્રશ્ય જોવું ગમે છે. અહીં લેખક એવું કહેવા માગે છે કે આપણે જ્યાં સુંદરતા છે ને ત્યાં તે તરફ આપણે હંમેશા સેન્સિટિવ હોઈએ છીએ. આપણે જ્યાં સુંદરતા છે એ તરફ આપણે હંમેશા સેન્સિટિવ હોઈએ છીએ, એટલે એ આપણે નિહાળવાનું ક્યારેય બંધ કરતા નથી, બરાબર. હું તમને એક એક્ઝામ્પલ આપું કે કોઈ વ્યક્તિ છે ફરવા જશે તો શું ગંદુ સ્થળ પસંદ કરશે, કાદવ કીચડ હશે એવું સ્થળ પસંદ કરશે? નહીં. કેવું સ્થળ પસંદ કરશે? બહુ સુંદર હશે, બ્યુટિફુલ નેચર, ઝરણું હશે, જંગલો હશે, વૃક્ષો હશે, છોડ હશે, ફૂલ હશે, પતંગિયા હશે, પક્ષીઓ હશે, પ્રાણીઓ હશે, એવું સ્થળ પસંદ કરશે, બરાબર. ગંદુ સ્થળ તો પસંદ નહીં જ કરે. એટલે હંમેશા માણસ છે એ હંમેશા સુંદરતા તરફ હંમેશા એટ્રેક્ટ હોય છે. આગળ જોઈએ, વિથ ધ સાય યંગ મૂન. આ સાયનો મિનિંગ થાય સરમાળ, યંગ મૂન એટલે કે ચંદ્ર, જસ્ટ ઓવર ધ ટ્રીઝ, કે એક ચંદ્ર છે વૃક્ષ પર આવેલો છે. મીન્સ કે અહીંયા કહેવાનો અર્થ એ છે કે ચંદ્ર છે વૃક્ષ ઉપર આવેલો છે, એ પણ આપણે નિહાળવાનું બંધ નથી કરતા, એ પણ એક સુંદર દ્રશ્ય છે આપણા માટે. આગળ જોઈએ, ઓફન. ઓફનનો મિનિંગ થાય ઘણી વાર, એટ ધેટ અવર, અવર એટલે સમય અથવા કલાક. ઓફન એટ ધેટ અવર ધ રિવર ઇઝ વેરી કામ. એ સમયે નદી એકદમ શાંત છે, એકદમ શાંતપણે નદી વહેતી હોય.
एंड देन एवरीथिंग इज रिफ्लेक्टेड ऑन इट्स सरफेस। एवरीथिंग એટલે બધી જ, રિફ્લેક્ટ થવું એટલે પ્રતિબિંબ પડવું, ઓન ઇટ્સ સરફેસ, સરફેસ નો મીનિંગ થાય પાણીનું જે ઉપલું સ્તર છે એને શું કહેશું આપણે, સરફેસ। અને દરેક અથવા બધી જ વસ્તુનું પ્રતિબિંબ છે તેના પાણીના સ્તર ઉપર પડતું હોય। કઈ કઈ વસ્તુ? તો કે ધ બ્રિજ એટલે કે પુલ। અહીંયા કયો પુલ? કે જે નદી ઉપર જે પુલ જાય એને શું કહેશું આપણે, બ્રિજ। ધ ટ્રેન ધેટ ગોઝ ઓવર ઇટ એટલે કે ટ્રેન કે જે તેની ઉપર જાય છે। ધ ટેન્ડર મૂન, ટેન્ડર નો અહીંયા મિનિંગ લેશું કોમળ। ધ ટેન્ડર મૂન, કોમળ ચંદ્ર। એન્ડ પ્રેઝન્ટલી, અને હાલમાં, એઝ ઇટ ગ્રોઝ ડાર્ક, પ્રેઝન્ટલી એટલે હાલમાં, ગ્રો ડાર્ક અંધકાર થાય છે। ધ સ્ટાર્સ એટલે તારાઓ છે, અંધકારમાં તો તારા પણ દેખાય। આવું બધું સુંદર દ્રશ્ય છે કે એક નદી છે, નદી એકદમ શાંતપણે વહે છે, એની ઉપર બ્રિજ એટલે પુલ, એની ઉપર જતી ટ્રેન, ચંદ્રનું પ્રતિબિંબ, બરાબર, આ બધા પ્રતિબિંબ છે એ નદીમાં પડે છે। આ એક બહુ સુંદર અને પ્રાકૃતિક દ્રશ્ય છે જે આપણને જોવા મળે છે। ઇટ ઇઝ ઓલ વેરી બ્યુટિફુલ, આ બધી જ વસ્તુઓ ઘણી સુંદર છે। એન્ડ ટુ ઓબ્ઝર્વ એટલે કે નિરીક્ષણ કરવા માટે, ટુ વોચ એટલે કે નિહાળવા માટે, ટુ ગીવ યુ ઓલ અટેન્શન, ઓલ એટલે તમારું બધું ધ્યાન આપવા માટે, ટુ સમથિંગ બ્યુટિફુલ કે કંઈક સુંદર વસ્તુમાં તમારું સંપૂર્ણ ધ્યાન આપવા માટે, યોર માઇન્ડ મસ્ટ બી ફ્રી ઓફ પ્રી ઓક્યુપેશન। પ્રી ઓક્યુપેશન એટલે બીજી જે વિચારસરણીઓ હોય એને શું કહેવાય, પ્રી ઓક્યુપેશન્સ। અમુક આપણા મગજમાં બીજા જે વિચારો ચાલે છે, બરાબર, એને શું કહેશું આપણે, પ્રી ઓક્યુપેશન। યોર માઇન્ડ મસ્ટ બી ફ્રી ઓફ પ્રી ઓક્યુપેશન, તમારું મગજ છે એ બીજા વિચારોથી મુક્ત હોવું જોઈએ। મસ્ટ ઇટ નોટ, શું ન હોવું જોઈએ? આપણે જે સુંદર વસ્તુને નિહાળતા હોય તો આપણું મગજ તો પહેલાં પ્રી ઓક્યુપેશન્સમાં ન હોવું જોઈએ, એટલે કે બીજા વિચારો ન હોવા જોઈએ, કારણ કે આપણું તો નહીંતર આપણે કોન્સન્ટ્રેશન ન કરી શકીએ। માની લ્યો, સપોઝ કે તમારી સામે એક કુદરતી દ્રશ્ય છે, તમે એ દ્રશ્યને નિહાળો છો, પણ એ જ સમયે તમારા મગજમાં જ્યારે બીજા વિચારો હશે ત્યારે તમે એ નહીં વિચારી, એને વ્યવસ્થિત છે નિહાળી નહીં શકો। શા માટે? કારણ કે તમારા મગજમાં બીજા વિચારો ચાલે છે, અમુક પૂર્વધારણાઓ ચાલતી હોય, બરાબર, એટલે એમ ન ચાલે। આપણું મગજ એકદમ ફ્રી હોવું જોઈએ, એકદમ શાંત મગજ હોવું જોઈએ। ફ્રી અને શાંત મગજ હશે તો તમે સામેનું દ્રશ્ય વ્યવસ્થિત નિહાળી શકશો। તો આ જ વસ્તુ એજ્યુકેશનમાં પણ અગત્યની બને કે તમે ક્લાસરૂમમાં બેઠા હોય અને તમે કોઈ ટોપિક શીખો છો, એ ટોપિક તમને ત્યારે સમજાશે જ્યારે તમારા મગજમાં બીજા વિચારો નહીં હોય। અહીંયા લેખકનો કહેવાનો મિનિંગ એ છે કે આપણી સામે ગમે એવી સુંદર વસ્તુ રાખી દો, પણ જ્યાં સુધી આપણું મગજ ફ્રી નહીં હોય ત્યાં સુધી આપણે એને વ્યવસ્થિત નિહાળી શકતા નથી। આગળ જોઈએ, ઇટ મસ્ટ નોટ બી ઓક્યુપાઈડ વિથ પ્રોબ્લેમ્સ। ઓક્યુપાઈડ એટલે જોડાયેલું, તે સમસ્યાથી જોડાયેલું ન હોવું જોઈએ, એટલે કોઈ સમસ્યા ન હોવી જોઈએ। વિથ વરીઝ એટલે ચિંતા ન હોવી જોઈએ। વિથ સ્પેક્યુલેશન, સ્પેક્યુલેશન એટલે ધારણા, કોઈ ધારણા ન હોવી જોઈએ, ત્યારે આપણે સારી રીતે વિચારી શકીએ। કોઈ સમસ્યા ન હોય, કોઈ ચિંતા ન હોય, કોઈ ધારણા ન હોય, ત્યારે આપણે એને વ્યવસ્થિત નિહાળી શકીએ છીએ। ઇટ ઇઝ ઓનલી વેન ધ માઇન્ડ ઇઝ વેરી ક્વાઇટ, ક્વાઇટ એટલે એકદમ શાંત, તે ત્યારે જ શક્ય છે જ્યારે આપણું માઇન્ડ એટલે મગજ ખૂબ જ શાંત હોય, ધેટ યુ કેન રિયલી ઓબ્ઝર્વ, જેથી તમે ખરેખર નિહાળી શકો છો। ફોર ધેન ધ
માઇન્ડ ઇઝ સેન્સિટિવ ફોર ધેન. ત્યાર પછી આપણું મગજ છે સેન્સિટિવ, એટલે કે સંવેદનશીલ. એ સેન્સિટિવનો મિનિંગ શું લેવાનો છે? સંવેદનશીલ, કે આપણા વિચારો છે અથવા આપણું મગજ છે સંવેદનશીલ હોય છે ટુ એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્યુટી, અસામાન્ય સુંદરતા. એક્સ્ટ્રા ઓર્ડિનરી શબ્દ છે અહીંયા એટલા માટે વાપરો છે કે કોઈ સુંદર તો હોય પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી સુંદર હોય, વધુ પડતું સુંદર હોય, એને શું કહેવાય? એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્યુટી. તો પછી આપણું મગજ છે એ અસામાન્ય સુંદરતા તરફ સંવેદનશીલ હોય છે. એન્ડ પરહેપ્સ, અને કદાચ, હિયર ઇઝ અ ક્લ્યુ. ક્લ્યુ એટલે ચાવી. ક્લ્યુનો મિનિંગ શું થાય? ચાવી. ટુ અવર પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ, અને કદાચ આપણી આઝાદીની સમસ્યાની અહીંયા ચાવી છે. કારણ કે આપણે આઝાદી જેને કહીએ છીએ એ ખરેખર કેવી આઝાદી હોવી જોઈએ એના વિશેની ચર્ચા છે, કે આપણે એકદમ માઇન્ડથી ફ્રી હોવા જોઈએ. તો આપણે સામેનું દ્રશ્ય વ્યવસ્થિત રીતે અને સારી રીતે છે એ નિહાળી શકીએ છીએ. તો મિત્રો, અહીંયા સુધી છે આપણે રાખીએ છીએ. નેક્સ્ટ પેરેગ્રાફ છે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું.